સંત શ્રી તુલસીદાસજીએ લખેલું બરસત હર્ષત લોગસબ કરશત લખે તુલસી પ્રજા સુભગ તે સમ હોય જ્યારે આ દેશમાં રજવાડાઓ દ્વારા રાજ વ્યવસ્થા ચાલતી હતી ત્યારે કેટલાક રાજાઓ સાચી લોકશાહી કરતા પણ વ્યવસ્થાથી પ્રજાનું કલ્યાણ કરતા હતા તેમાં સર્વોચ્ચ સ્થાને ગોંડલ નરેશ શ્રી ભગવતસિંહજી બાપુ અને ભાવગલ નગર નરેશ શ્રી કૃષ્ણકુમારસિંહજી બાપુ આવે છે એસી વર્ષની ઉંમરે પોતાના પિતાશ્રીની નાટ્ય સંસ્થા કલા નિકેતન દ્વારા રંગદેવતાની ઉપાસના કરતા આકાશવાણીના શ્રોતા પ્રિય ઉદ્ઘોષક શ્રી ભરતયાજ્ઞિકની કલમે લખાયેલું અને મલ્ટીમીડિયા દ્વારા ભજવાયેલું નાટક ભૂપ ભાનુ સમોયનું પુસ્તક સ્વરૂપે લોકાર્પણ થયું સૌરાષ્ટ્રના એક તદ્દન નાના ભૂભાગ ઉપર શાસન કરતા શ્રી ભગવતસિંહજી વિલાયત જઈને આવ્યા હોવા છતાં તેમના જીવનમાં સંપૂર્ણ સ્વદેશી અપનાવતા હતા તેઓ વિલાયતમાં સૂટ પહેરતા છતાં ભારતના બંદરે આવતા જ પોતાનો કાઠિયાવાડી ચોરણો અંગરખું અને પાઘડી પહેરી લેતા અને જ્યારે સામાન્ય ઓફિસર પણ સૂટ અને હેટ પહેરવામાં મહત્તા માનતા ત્યારે દિવાનથી માંડીને છેક પટાવાળા સુધી બધાનો દેશી પ્રકારનો એક જ સરખો પોશાક રાજવીએ પ્રચલિત કર્યો હતો તેમણે પ્રાથમિક શિક્ષણ અનિવાર્ય બનાવ્યું હતું કન્યા કેળવણીમાં તો સવિશેષ રસ લીધો હતો મેટ્રિક પાસ થનાર કન્યાને રાજદરબારમાં બોલાવીને પાંચસો રૂપિયા આપીને સન્માન કરવામાં આવતું હતું આ પાંચસો રૂપિયા એટલે તે વખતના પાંચસો રૂપિયા એવું કહેવાતું કે ગોંડલ સ્ટેટની કન્યા હંમેશા ભણેલી જ હોય રાજવી હોવા છતાં તેમણે ભગવદ્ ગો મંડળ જેવો વિશાળ શબ્દકોષ ગુજરાતી સાહિત્યને આપ્યો લોકો સાથે ખાસ કરીને ગામડાની પ્રજા સાથે વાતચીત કરતાં કરતાં જે કોઈ નવો શબ્દ તેમને સાંભળવા મળતો તેની તરત જ નોંધ કરી લેતા ઘણી વાર તો કાગળ ના હોય તો પોતાના સફેદ ડગલા ઉપર નોંધ કરી લે આ રીતે તેમણે પોતે હજારો નવા નવા શબ્દો પ્રચલિત કર્યા પોતાની પાસે મોટરકારો હોવા છતાં તેઓ બે ઘોડાની બગીમાં હંમેશા નિયમિત ફરવા જતા રાજાની આ જ બગી નિશ્ચિત ફી લઈને લોકોના લગ્ન પ્રસંગે ભાડે પણ અપાતી એકવાર એક સાંકડા વળાંક ઉપર સામેથી આવતી એક ટ્રક સાથે બગી અથડાઈ ગઈ ધક્કો એટલો જોરદાર હતો કે બંને ઘોડા મરી ગયા અને બગી ઉથલી પડી રાજવી પોતે પણ ફંગોળાયા છતાં જરા પણ સ્વસ્થતા ખોયા વિના તેઓ ઊભા થયા પાઘડી ફરીથી માથે મૂકી ટ્રકનો મુસ્લિમ ડ્રાઈવર ધ્રુજતો હતો તેને પહેલાં વિદાય કર્યો અને બીજી બગી મંગાવી પોતાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો જાણે કશું થયું જ નથી અમલદારોએ ટ્રકના ડ્રાઈવરને પકડીને બીજા દિવસે હાજર કર્યો ત્યારે આ રાજવીએ કહ્યું કે તે તેની યોગ્ય સાઈડ ઉપર હતો વાંક મારી બગીનો જ હતો અમે રોંગ સાઈડે હતા એટલે ટ્રક ડ્રાઈવરનો વાંક નથી લાગતો એને છોડી મૂકો આને જ સાચી લોકશાહી કહેવાય ને રાજવીને મળવા માટે કોઈ પણ વ્યક્તિ જઈ શકતી તેણે નીચેના કાર્યાલયમાંથી સત્યમ ચ સત્યમ વાળી બે આનાવાળી ટિકિટ ચોંટાડીને અરજી કરવાની રાજવી પોતે ખુરશી ઉપર બેઠા જ હોય એક પોલીસ કર્મચારીની વિધવા પોતાના નાના છોકરાને આંગળીએ વળગાડીને આવી વિધવાનો પતિ રાજકર્તવ્ય બજાવતા મરણ પામેલો યુવાન વિધવાને આજીવિકાનું કશું સાધન ન હતું કે પેન્શન માટે આવેલી વિધવાની નાની ઉંમર જોતાં સુધારક રાજવીએ તેને પુનર્લગ્ન કરી લેવાની સલાહ આપી આવી સલાહ સાંભળતાં જ વિધવા ઉકળી ઊઠી કે બોલી મારો ધણી તો મર્દ હતો પૂરી મરદાનગી બતાવતા તે મર્યો ગયો પણ મને ખબર ન હતી કે મારા ધણી ધણી આવો બાયલો હશે જો પહેલેથી ખબર હોત તો હું આવત જ નહીં પોતાના નાના છોકરાને લઈ એની સામે જોઈને તે બોલી હેન્ડ હેન્ડ પાછા ઘરે જઈએ આપણે ખોટી જગ્યાએ આવી ગયા છીએ બાય તો સરસડાટ ચાલતી થઈ ગઈ આવા કઠોર વેણ સાંભળીને પણ રાજવી જરા પણ વિચલિત ન થયા તેમણે તરત જ અરજી મંજૂર કરી વાણી સ્વાતંત્ર્ય આને કહેવાતું હશે કે નહીં રાજવીની મક્કમતા અને આત્મબળની વાત સાંભળીને અંગ્રેજ ગવર્નર જનરલને ગોંડલના અતિથિ થવાનું મન થયું ત્રણ દિવસ માટે તેઓ રાજ્યના મહેમાન થયા તેમને મહેમાન ગતિ ગમી ગઈ એટલે બે દિવસ વધારે રહ્યા વિદાય થતાં પહેલાં રાજવીએ બે દિવસનું બિલ મોકલી આપ્યું અને જણાવ્યું કે ત્રણ દિવસ માટે તમે મારા મહેમાન હતા પણ બાકીના બે દિવસનો ભાર મારું નાનું સ્ટેટ ઉપાડી ના શકે માટે આ બિલ ભરતા જાઓ બિલ ભરીને ગવર્નર જનરલ વિદાય થયા